છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 1 ચાલુ ઇતિહાસ જાણીએ એમાં ભાગ 2 જોઈશું. પહેલા ભાગમાં આપણે સિક્કાઓ અને તે સમયના વિવિધ સાધનો વિશે આપણે જાણ્યું. હવે જોશું ઇતિહાસના અભ્યાસીઓ એટલે કે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. તે સંશોધન કરીને માહિતી આપે છે. એટલે કે આપણને આ બધી માહિતી કોના તરફથી મળે છે? પુરાતત્વશાસ્ત્રીઓ તરફથી, જે સંશોધન કરે છે અને ત્યારબાદ આપણને વિવિધ માહિતીઓ આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને એટલે કે ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવીઓની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે. પ્રાચીનકાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. જેમ કે આપણા ભારતમાં ઘણા બધા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં આપણે જોઈએ તો મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુ હેન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે કઈ જગ્યાએ? કઈ નદીના કિનારે? સિંધુ નદીના કિનારે અને ઉત્તર પશ્ચિમ ભારતમાં. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં એટલે કે 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગાની નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ આપણે જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવજીવનના રીતરિવાજ, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે અને સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકત્ર કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળની આપણી સમક્ષ જીવંત કરે, એટલે કે ભૂતકાળ જે છે એને આપણી સમક્ષ જીવંત કરે છે. ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઇન્ડિયા અને ભારત એ આપણે બધા જાણીએ છીએ. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ખાસ ઇન્ડિયા એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. શું કહેવાય છે? સિંધુ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા, એટલે કે આજથી 2500 વર્ષ પહેલાં. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. યાદ રાખજો, ગ્રીસના લોકો ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો શું કહેતા? ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખાતા
અને ભારત એવું જેવું નામ ઋગ્વેદમાંથી આપણને મળે. એટલે ભારત નામ ક્યાંથી મળે છે? ઋગ્વેદમાંથી. આપણા વેદો છે, તમે સાંભળ્યું હશે, ઋગ્વેદ, સામવેદ, અથર્વેદ, યજુર્વેદ, એમાં આપણો પહેલો છે ઋગ્વેદ, જેમાંથી આપણા ભારત વિશેની માહિતી મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. કયા સમૂહ? ભરત નામનો એક માનવ સમૂહ હતો જે આપણા ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, અને તેમના જ નામ ઉપરથી આપણો દેશ ભારત કહેવાય છે. એટલે કે જે પહેલો સમૂહ હતો ભરત, એના ઉપરથી આપણો દેશનું નામ ભારત કહેવાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી મળે છે. એટલે કે આનો આપણો ઉલ્લેખ, આની બાબતની જાણકારી આપણને ઋગ્વેદમાંથી મળે છે. સાલવારી, હવે આપણે એ જોશું કે તમને ઘણી વખત પ્રશ્ન થતો હશે કે ઈસવીસન, ઈસવીસન પૂર્વે આ બધું શું છે, તો એના વિશે આપણે જોશું. તો સાલવારી ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળી સમજીએ છીએ. જેમ કે 28 જુલાઈ 2018 શુક્રવાર, આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જમય સાથે સંકળાયેલી. યાદ રાખજો, ઈસુ ખ્રિસ્ત તમે નામ સાંભળ્યું હશે, જેમના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા ઈસુ ખ્રિસ્ત. કોણ હતા? ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યું છે. એટલે કે એમનો જે જન્મ છે એની સાથેની સરખામણી છે. હવે જોશું આપણે, તો ઈસવીસન એમ કહીએ છીએ આપણે. શું કહીએ? ઈસવીસન. તો એને અંગ્રેજીમાં એનો ડોમિની, એડી શોર્ટમાં શું કહેવાય? એડી. અને ફૂલ ફોર્મ એનો ડોમિની. બધા યાદ રાખવાનું છે પૂરું નામ, એનો ડોમિની. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. યાદ રાખજો, ઈસવીસન આપણે જે લખીએ છીએ એડી, એટલે કે એનો ડોમિની, એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કહેવાય છે. દાખલા તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. સમજ્યા? એ જ રીતે ઈસવીસન પૂર્વે લખીએ છીએ આપણે. તમે જાણો છો કે ઈસવીસન પૂર્વે ક્યારેક આપણને સમાજમાં જોવા મળે છે, તો એનો મતલબ BC, એટલે કે બિફોર ખ્રિસ્ત. શું થાય છે? BCનું પૂરું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બિફોર ખ્રિસ્ત. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના, ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તમને અહીંયા આપેલું છે ઈસુ ખ્રિસ્તનો જન્મ, આ બાજુ 2 AD અને આ બાજુ BC, એનો ડોમિની અને બિફોર ખ્રિસ્ત, આ બાજુ ઈસવીસન અને આ બાજુ ઈસવીસન પૂર્વે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર સાલવારીને આપણે એડીને બદલે CE અને BCને બદલે BCE પણ લખીએ છીએ. CE એટલે શું? કોમન ઇરા. કોમન ઇરા એટલે સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે BCE એટલે બિફોર કોમન ઇરા, એટલે કે સામાન્ય યુગ પૂર્વે, સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. ખ્રિસ્તી ધર્મ છે એ વિશ્વમાં ઘણા બધા રાષ્ટ્રો એના સાથે સંકળાયેલા છે. અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. આપણે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઈસવીસનનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે સ્વાધ્યાયમાં તમારે આટલું લખવાનું રહેશે, જેમાં વિકલ્પો છે, ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્નો છે અને જોડકા આપેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.